સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વચ્છ પશુ સમૃદ્ધ પશુપાલક સરકારનો સંકલ્પ અંતર્ગત પ્રાંતિજના લીમાધા કામધેનુ ગૌશાળા તથા પ્રાંતિજ પાંજરાપોળના પશુઓ સહિત પશુઓને રોગ વિરોધી રસીકરણ અપાયું હતું. ભારત સરકારનો સંકલ્પ સ્વસ્થ પશુ સમૃદ્ધ પશુપાલક તથા સાબર ડેરીના સંયુક્ત ઉપક્રમે રસીકરણ અંતર્ગત 11/2019 થી 20/10/2019 સુધી ખરવા મોસા રોગથી વિરોધી પશુઓને ફ્રી રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ ખાતે આવેલ પાંજરાપોળના પશુઓ તથા પ્રાંતિજના લીમલા રોડ પર આવેલ કામધેનુ ગૌશાળાના પશુઓને ફ્રી રસીકરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ડોક્ટર વીબી પટેલ, હિંમતનગર પ્રાંતિજ પશુ, ડોક્ટર એલકે પટેલ, ડોક્ટર રાજુભાઈ પટેલ, મહંત સુનિલ દાસજી મહારાજ, ડોક્ટર એનકે ડેરિયા, વજેશભાઈ ભાવસાર, રાજુભાઈ શાહ સહિત પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ તથા જાયન્ટ્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લોકલાડીલા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તારીખ 11/9/2019 થી 20/10/2019 સુધીનો મથુરા ખાતે NADCP પ્રોગ્રામ રાષ્ટ્રીય એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામનો એમને લોન્ચ કર્યું હતું. આ અન્વયે આખા ભારત દેશમાં જેટલા જાનવરો છે, ગાયો, ભેંસો, ઘેટા, બકરા સાથે જ તમામે તમામ જાનવરોને ફ્રી ખરવા મોવાસા રસીનું, ખરવા મોવાસા રોગનું રસીકરણ અને બ્રુસોલોસિસના રોગનું રસીકરણ કરવામાં આવશે. આ સંદર્ભે આપણે ગુજરાતમાં પણ આ રીતનો આપણો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તે સંદર્ભે આજરોજ આપણે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકામાં પણ લગભગ અંદાજિત 80,000 જેટલા જાનવરો, ગાય, ભેંસ, બળદ અને ઘેટા બકરા છે એનું પણ રસીકરણ કરવામાં આવશે. અને આજરોજ ગૌશાળા કામધેનુ ગૌશાળા પ્રાંતિજ લીમલા રોડ ઉપર આવે છે તેમાં પણ આજરોજ મારી સાથે ડૉક્ટર KL પટેલ પશુ ચિકિત્સા અધિકારી અને રાજુભાઈ પશુધન નિરીક્ષક રાજુભાઈ પટેલ વદરાડ એમ સાથે રહીને અહીંની તમામ ગાય માતાઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ સાથે સાથે આજરોજ જાયન્ટ્સ ગ્રુપ પણના હોદ્દેદારો પણ હાજર હતા, એમના દ્વારા પણ એમને પણ પ્રોત્સાહિત કરવા, એમને પણ આ રોગને વિશે પ્રોત્સાહિત કર્યા. ભારતના તમામ પશુધનને ખરવા મોવાસા રોગ વિરોધી રક્ષણ પૂરું કરવા પાડવા માટે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે તારીખ 11/9/2019 રોજ ખરવા મોવાસા રોગ વિરોધી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તે અંતર્ગત પ્રાંતિજ તાલુકાના પણ તમામ પશુધનને ખરવા મોવાસા રોગ વિરુદ્ધ રસીકરણ કરીને રોગથી મુક્ત કરવાનું એક અભિયાન ચલાવવામાં આવે છે. એના ભાગરૂપે આજે કામધેનુ ગૌશાળા લીમલા ખાતે જાયન્ટ્સ ગ્રુપના સભ્યો સુનિલદાસજી મહારાજ તથા અન્ય જાયન્ટ્સ ગ્રુપના સભ્યોની હાજરીમાં ગૌશાળા કામધેનુ ગૌશાળાના તમામ પશુધનને ખરવા મોવાસા રોગ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું અને એ સાથે જ પ્રાંતિજ પાંજરાપોળ ખાતે પણ રહેલા તમામ પશુધનને ખરવા મોવાસા રોગ વિરોધી રસીકરણ આપી અને એમનું સ્વાસ્થ્ય સુધારવાનો એક આ ખૂબ સારી પહેલ કરવામાં આવી તે બદલ આપ સર્વનો, જાયન્ટ્સ ગ્રુપનો પણ હું પશુપાલન પરિવાર તરફથી આભાર. સંજય રાવલનો રિપોર્ટ.